सहजात्म स्वरूप परम गुरु। आचार्य कर आचार्य पदवी ने दीपावी गौतमी, पोते न केवल ज्ञानी पण शिष्यो वरे केवल क्रमी। गुरु भक्ति तो खरी तेहनी जैनु हृदय वीर मार में। श्रुत केवली पण शिर परे गुरु आण दारे उद्यमी। कली काल मा पण सत्य तेवी भक्ति गुरुनी संभवे। एवो अनुभव आपता लघु राज में दीठा हवे। निशंक मार्ग बतावता जे मार्ग अनुभव थी जुए। शिर धर्म जोखम धारी ने सदगुरु कृपा बल फोरवे। शिर धर्म जोखम धारी ने सदगुरु कृपा बल फोरवे। भक्तिना 20 दोहरामांथी 8मो दोहो छे के भक्ति मार्ग प्रवेश नहीं, नहीं भजन दृढ़ भान, समझ नहीं निज धर्म नी, नहीं शुभ देशे स्थान। भक्ति एटले भगवान थी विभक्त छूटो नहीं ते, एने तन से मन से धन से आखो दिवस एमज मन हो। मन मैलानु रे वाला उपरे बीजा काम करंत, तेम श्रुत धर्मे रे मन दृढ़ धरे ज्ञानाक्षेपकवंत। करतो होय घरनू काम पण मनमां तो ये चिंतन चालू ज होय। रसोई करतो होय, ड्राइविंग करतो होय, खातो होय, पीतो होय, नातो होय, धोतो होय, पण मन ने क्या कहीं नावा धोवानुं छे एटले ए चिंतन करी शके। अने आ भक्ति खरी। पछी तो कूपोले लिख्युं छे कि भक्ति मुमुक्षु जीवे तो सहज करी मूकवी जोईए। એટલે ઘંટ પડે ત્યારે ભક્તિ શરૂ થાય ને બંધ પછી પતી જાય એમ નહીં, સહજ થઈ જાય એની। કૃપાઉદેવે અહીંયા વડવાથી જ બોધ આપ્યો છે। વડવા ભાદ્રપદ સુદ 13 શનિ 1952 શ્રી વલ્ભાચાર્ય કહે છે। વલ્ભાચાર્ય તો પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના, એ રીતે શૃંગારયુક્ત ધર્મ કહેવાય, પણ ભક્તિ અને આશ્રય ઉત્કૃષ્ટ। વલ્ભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તા હતા તે જાણીને ભક્તિ કરો। યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે। ત્યાગ કર્યો હોય, ભગવા પહેર્યા હોય, સફેદ પહેર્યા હોય, તો આખું જગત એને જ્ઞાની ગણે કે આ મહાત્મા છે। ગૃહસ્થ વ્યવહારમાં જે જ્ઞાનીને ઓળખી જાય, એ ઓળખનારની, એ મુમુક્ષુની, એ સાધકની દશા કેટલી ઊંચી હોય। કૂપોદને ગૃહસ્થ વ્યવહારમાં અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જુઠાભાઈ અને પ્રભુસિંહજી ઓળખી ગયા। એટલે સાધક કેટલા ઊંચી દશાના હોય કે સામેવાળાને ગૃહસ્થ વ્યવહાર છે, પોતાને ગૃહસ્થ વ્યવહાર છે, અને પ્રભુસિંહ પોતાને તો સર્વસંગ પરિત્યાગ છે, તોય ઓળખી ગયા। એટલે દશા કેટલી હોય। એટલે કહે છે કે શ્રીકૃષ્ણ ગોપી સાથે વર્તા હતા તે જાણીને ભક્તિ કરો। યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગીનું કારણ છે। ગૃહસ્થશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય કે ખરેખર એની અંતરંગ દશા તો આ છે। અને પછી આપણે ફેટો ખેસ ડગલો જોઈએ કે આ તો વેપારી છે, દશા થઈ કે આ કઈ દશા છે આની। એટલે વિચાર સ્ફુરે અને જેને ખબર પડે કે મૂળે વાત કરે છે, એના આચરણ, એના હાવભાવ, એના નેણ વેણ શેણ તો આ દશાનો સૂચક છે, પછી કેવી ભક્તિ ઉગે એની। ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીત થાય, યોગ દશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીત થાય। એટલે કોઈ બાવાજીના રૂપમાં હોય, કમંડળ હોય, તો બધાને ખબર હોય એમ બુદ્ધિથી સામાન્યપણે કે આ મહાત્મા છે કોક। પણ ગૃહસ્થમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ યોગ દશા જેવા જ રહે છે, તે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય માશે તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો। પણ ગૃહસ્થ દશામાં પણ ત્યાગ વૈરાગ એવા જ રહે છે, એ કેવી અદ્ભુત દશા છે। કૃપાલુ કહે છે અમારે ઘર અને વન સરખું જ છે। યોગમાં જે વૈરાગ રહે તેવો અખંડ વૈરાગ સત્પુરુષ ગૃહસ્થ સમમાં રાખે છે, એટલે એને
કાળકૂટ વિષ રાખે લાગે છે, ઘરેણાં ને એ બધું, કુટુંબ કાજલની કોટડી લાગે છે, છોકરા છૈયા, પત્ની, સગાવાલા બધા ઋણાનુબંધે પૂર્વના માગણાવાળા છે, એનું ઋણ પૂરું કરવું છે. એ દેવું ચૂકતે કર્યા વગર ભાગી નથી જવું કંઈ. દ્વેષ નથી કરવો સંસાર પ્રત્યે, પણ રાગ તો જરાય નથી કરવો. તે અદ્ભુત વૈરાગ્ય દશા જોઈને મુમુક્ષુને વૈરાગ ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ ભક્તિ નથી. એટલે સામાન્ય રીતે ખ્યાલ હોય કે આમ હોય એટલે મહાત્મા હોય, હોય પણ અને ન પણ હોય, વેશ બદલ્યો છે, ભાવ બદલ્યા છે કે નહીં. એટલે ગૃહસ્થાશ્રમમાં જ્ઞાની હોય ને એવી દશાની અંશે પ્રતીતિ થાય તો અધ્યાત્મમાં આગળ વધવાનું મોટું કારણ થાય. કલ્પતરુ કનકા ચળે, કરતા નહીં ઉપકાર, તેથી રૂડો મરુધર કેરડો, પંથક છાય લગા. જ્ઞાની તો ઘણા થઈ ગયા, અનંત 24 જીન્નમ, સિદ્ધ અનંત કરોડ, કેટલા સાધુ થઈ ગયા, જૈન જૈનેતરમાં કેટલા ત્યાગી યોગી થઈ ગયા. તો બધા કંઈ ખોટા ન હોય, સાચા હોય એમાંથી. પણ અત્યારે આપણને શું ફાયદો? જૈન શાસ્ત્ર તો એમ કહે છે કે આ જે તીર્થંકરના સમોસણમાં ગયેલો પણ ખાલી હાથે પાછો આવ્યો એટલે નહીં ઓળખ્યો હોય ને કેવળી ભગવાનને. કલ્યાણ મંદિર સ્ત્રોતમાં તો એમ આવે છે કે સાચા રત્નોથી આરતી ઉતારી એણે તીર્થંકર ભગવાનની. હું કોની આરતી ઉતારું છું યાર ખબર નથી. એટલે ક્રિયા જ થઈ ને ખાલી. એટલે સત્પુરુષને ઓળખી જાય પછી જ અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. શરૂઆતમાં આત્મદર્શન ન થાય પણ વ્યવહારે વ્યવહાર સંકિત થાય કે મારે છૂટવાનું આ કારણ છે, કહેનાર પુરુષ સાચા છે અને એણે કહેલી આજ્ઞાએ જ હું છૂટીશ. આ પણ ગૌણતે જીવાજીવનું જ્ઞાન છે. આગળ જતા જીવને આ સંકિતના બીમાંથી કેવળ જ્ઞાનરૂપી ઝાડ ઉગે. 769 અને 771 બે પત્રો છે વચનામૃતનું. ખાલી એટલું થઈ જાય આપણને મરતા પહેલાં કે કહેનાર પુરુષ સાચા છે, એણે મારા હિતની વાત કરી છે, અત્યારે મારામાં શક્તિ નથી એણે કહ્યું એ પ્રમાણે આચરણ કરવાની, પણ શ્રદ્ધા અડગ જોઈએ. શિશુ રેડ્યું એવું શ્રદ્ધા થઈ જાય તો આ ભાવે કે ભાવિ એવા થોડા કાળે જેવી પ્રમાણે વર્તે જ પછી. કેમ કે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાકતા છે. એને શ્રદ્ધા થઈ કે આ વાત સાચી છે, આજે અમલમાં નથી મૂકતો કાલે મૂકશે જ ને, એકવાર દાજશે પછી મૂકશે. ખબર પડી કે આ ચૂલામાં આંગળી નાખી તો દાજી જવાય, જ્ઞાનીએ કહ્યું છે. કુટુંબરૂપી કાજળની કોટડી, જ્ઞાનીએ કહ્યું છે. એકંત દુઃખે જરિયેલોએ, આખો સંસાર દુઃખથી ભરેલો છે. ના, અત્યારે મારી બુદ્ધિમાં બેસતું નથી, પણ તમે કહો છો એ સાચું છે. એ દાચશે ચૂલામાં, પછી વૈરાગ જાગશે, પછી દ્વેષ નહીં જાગે. ધન્ના શું કહે છે સુભદ્રાને? મને તારા ઉપર દ્વેષ નથી કાંઈ, હવે મને વૈરાગ આવ્યો છે. ભર્તુહરિ પિંગળાને કહે છે, કયો તો ઋષિ રહે તમને ભાવતા ભોજન કરી દઉં, એને તો ખબર તમે શું ખાતા હતા સારું સારું. કે તો કે હવે મારે ભિક્ષા જ લેવી છે, મને તારા ઉપર દ્વેષ નથી કાંઈ, હવે હું રાત દરબારમાં નહીં આવું, હું રીસાણો નથી કાંઈ, પણ હવે મને ખબર પડી કે અહીંયા સુખી થવાય નહીં. એટલે કલ્પતરુ કનકા ચળે, કરતા નહીં ઉપકાર, આ જ વાત જૈનેતરમાં કરી છે. આ તો જૈન સાધુએ લખ્યું છે. નરસિંહ મહેતા કહે છે, એટલે કોણ? કુંવરબાઈ કહે છે, પ્રેમાનંદે લખ્યું છે. કોનો પિતા લખીશ્રી કહેવાય, મારે શું કામ આવે? રાક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર. કોઈનો પિતા લખેશ્રી હોય, કોઈ છોકરીનો પિતા, કુંવરબાઈ કહે છે મારે શું કામનો? મારો પિતા ઘરે આવશે, ખાલી એક કાપડું લાવશે, બ્લાઉઝ કરવાનો ટુકડો, મારે એ સોનાનો ટુકડો છે. કોણ આપે છે? મારા પિતા આપે જ ને, ઘણા ધનવાન પિતા છે, એની દીકરીને કામને, મારે શું કામનું? દૂરના ક્ષીર સમુદ્રથી અહીંના તરસ્યા જીવની તરસ બુજાવવાની નથી. અહીંયા મીઠા પાણીની વીરડી હશે તો કામ થઈ જશે. જે ગુફામાં ક્યારે સૂર્યચંદ્રનું અજવાળું ગયું જ નથી, ઘોર અંધારું જ છે, અમાસની મેઘલી રાત, 12 મહિના દિવસ અને રાત, ત્યાં સૂર્ય અને ચંદ્રના કિરણ પહોંચ્યા નથી, તારાના કિરણ પહોંચ્યા નથી. ત્યાં આપણે જઈએ અને એક મીણબત્તી મૂકીએ તો એ ગુફાના પ્રકાશ માટે નિમિત્ત કોણ બન્યું? મીણબત્તી, સૂર્યચંદ્ર નહીં. સૂર્યચંદ્ર પ્રકાશમાન જ છે,
જેને એના પ્રકાશથી લાભ થયો એ. આ ગુફાનું અજવાળું કોને લીધે થયું? મીણબત્તીને લીધે. તો એ મીણબત્તી અપેક્ષાએ સૂર્યચંદ્ર કરતાં મોટી કે નહીં? એ ગુફામાં આપણો સિક્કો ખોવાઈ ગયો હતો ચાંદીનો. સૂર્યચંદ્રના પ્રકાશ ત્યાં પહોંચે એમ નથી, એટલે આપણે તો એ સિક્કો મળશે જ નહીં. આપણો આત્મા ખોવાઈ ગયો છે, અંધારું છે ઘોર અજ્ઞાનનો. કેવળ જ્ઞાની અનંત થઈ ગયા. વર્તમાનમાં કોઈ જ્ઞાની હોય કેવળ જ્ઞાન નથી, ખાલી સંકિત છે. સૂર્યચંદ્રનો પ્રકાશ નથી, ખાલી મીણબત્તી છે. અહીંયા આપણે તો એના કરતાં અલગ છે. અહીંયા તો કયું કૂપ જોઈએ, અમે સર્વ પ્રકારે હું સર્વજ્ઞ છું, પણ ખાલી સમ્યક દર્શન છે. તો મીણબત્તી મોટી કે સૂર્યચંદ્ર મોટો? જેનો સિક્કો ખોવાઈ ગયો છે એને માટે, જેને પાસે આત્મા નથી એને માટે. જેને આત્મા હાસલ થઈ ગયો છે એ તો ઓળખે જ છે, બધા જ્ઞાનીને. એ શ્રીકૃષ્ણને ઓળખે છે, રામને ઓળખે છે, અને ઋષભનાથ ભગવાનને ઓળખે છે. એ પોતે જ જ્ઞાની છે, એને ક્યાં જ્ઞાનીની જરૂર છે? એ પોતે જ જ્ઞાની થઈ ગયો છે. અપેક્ષાએ એ સત્પુરુષ ભગવાન થઈ ગયો છે, સદગુરુ ભગવાન થઈ ગયો છે. પછી તો એ બીજાને ભગવાન બનાવવા માટે ફરશે બધે. એ કંઈ પૂર્વેના જ્ઞાનીની વિરાધના કરી નથી ફરતા, એ કહે જ છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે જ છે, મેં પૂર્વાચાર્ય પાસેથી આમ સાંભળ્યું છે. તો કૃપાલદેવ કહે જ છે, મારા વતી વીરને નિશંક સમજજો, તેના ઈષ્ટદેવ પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરજો, એમ કહે છે. પણ પાર્શ્વનાથ કોણ છે સમજવા માટે, મહાવીરને ઓળખવા માટે, મહાવીરને જે ઓળખ્યા છે એની જરૂર પડે. મીણબત્તીની મહાત્મ્ય વેદાય, કેમ કે સિક્કો મળી ગયો. તો સૂર્યચંદ્રનો પ્રકાશ શું છે એ ખબર પડશે પછી. પણ ગુફામાં અજવાળું જ ન હોય તો? અને અનંતકાળથી અંધારું તો હતું જ એ ગુફામાં. તો સૂર્યચંદ્ર ક્યારે નહોતા? તારા ક્યારે નહોતા? હતા જ. પણ આને કામ આવ્યા, આને કામ આવે એ કામનું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે? વચનામૃત 254. એટલે સદગુરુ મળે, ખાલી સમકીતી ગુરુ મળે, એને ભગવાન માનવા પડે ભાવથી. એ ઉડતા ન પણ હોય, એ ફરતા હોય તો અશોક વૃક્ષ ન બી રચાય, દંદુ બી ન વાગે કાંઈ. એ તો કેવળ જ્ઞાની હોય તો વાગે, કેવળ જ્ઞાની હોય તો પણ ન વાગે. પછી અષ્ટાપદના 1500ને થયું જ્ઞાન, ગૌતમ ગણધરને ક્યાં ખબર હતી? તદ્ભુ મોક્ષગામી ગૌતમ ગણધર, ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય વેદ વ્યાસ, એ દુંદુબી નહીં સાંભળ્યું ને એણે, તો 1500માંથી કોઈને ઓળખે નહીં. દુંદુબી વાગત તો ઓળખી જાય કે આ 500ને કેવળ જ્ઞાન થયું છે, 500ને નીચે થયું છે, અને 500ને અંદર જતા પછી ભગવાન મહાવીરના દર્શન કરતા થયું છે. 1500ને કેવળ જ્ઞાન થયું, એક કોઈને નહીં વાગી હોય ને ત્યારે દુંદુબી. એટલે કૃપાલદેવ કહે છે, સમજાવવાની શૈલી કરી, સ્યાદ વાત સમજણ પણ ખરી, સમજણ પછી બીજી કહી, જ્યારે તું ચિત્તે સ્થિર થાય. ખોટું કંઈ કહ્યું જ નથી આગમમાંય, શાસ્ત્રમાંય, કોઈ પણ શાસ્ત્ર ખોટા છે જ નહીં. કેમ કે બધા ક્ષયોપશમી પુરુષે, ત્યાગી વૈરાગી પુરુષે, ડાયા પુરુષે લખ્યું છે. કૃપાલદેવ કહ્યું, ત્યાં ઝેર છે આંખમાં. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે સ્થળ, ગમે તે વાક્ય કે ગમે તે કથન, પ્રાય અહિતનું કારણ થતું નથી. અને આપણી આંખમાં ઝેર છે, કમળો છે, બધું પીળું દેખાય છે, એટલે સમજાતું નથી. અને સમજાવણ ઉપકારશો, અને સમજે તો સમજે જીન સ્વરૂપ, એ ભગવાન થઈ જશે, સમજશે. એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે? આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. એનો અર્થ સમજાયો છે બોધામૃત, આ પત્ર સુધા, એટલે બોધામૃત ભાગ 311મો પત્ર છે. કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એનો અર્થ શું? કોઈક મુમુક્ષુએ પૂછ્યું, જિજ્ઞાસુએ. સત્પુરુષને વિશે પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે? સત એટલે આત્મા, તેના મૂળ ગુણ જ્ઞાન દર્શન ચારિત્ર, એ ગુણોને આવિર્ભવ કરી રત્નત્રયની વિભૂતિથી પરમપદને પ્રાપ્ત કરી તેમાં તે નિરંતર નિવાસ કરે છે. પાના નંબર 389, અડધેથી આપણી જે વાત આવી છે ભક્તિની, એ વાત કરીએ છીએ આપણે. તેણે પરમ ઈશ્વરતા પ્રાપ્ત કરી કહેવાય છે. આત્મા હાસલ થઈ ગયો એટલે જેને શુદ્ધ આત્મા હાસલ થાય ને, એ જે બોલે, એ જે બોધે, એ જે કહે,
આ શુદ્ધ આત્મામાંથી જે વાણી નીકળે એને આગમ કહેવાય. ગમ એટલે આવું, આગમ એટલે ત્યાંથી આવવું, આગમ એટલે કુપોલદેવ જે બોલે એ આગમ કહેવાય. એટલે વચનામૃતમાં લખ્યું છે 397માં કુપોલદેવે ખંભાતના ત્રિભુવનભાઈ ઉપર કે આ વચન અમે જે લખીએ આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે ઉપાય માટે સેવનીય છે. આ આગમ શુદ્ધ આત્મપદ હાસલ થઈ ગયું છે. સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રહે એટલે આ ખબર પડી જાય અને પછી ભક્તિ કરીએ આપણે, પછી વેશ દુઆ ગાઈએ, પછી ક્ષમાપના બોલીએ, એટલે એનો લાભ અસંખ્યાત ગણો વધી જાય અને કોઈ ધન્ય પડે સંકિતની ફરસ ના થઈ જાય. પછી ઓળખી જાય, શરૂઆતમાં પરોક્ષે થાય, પછી પ્રત્યક્ષ આત્મય અનુભવમાં આવે. સૌભાગભાઈને આવ્યો, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી, જુઠાભાઈ બધા કામ કરીને ગયા. કુપોલદેવ કહીને ગયા કે લઘુરાજ સ્વામીને, સૌભાગભાઈને, અંબાલાલભાઈને અપૂર્વ આત્મજ્ઞાન હાસલ થયું છે. જુઠાભાઈનો દેહ તો કુપોલદેવની હયાતીમાં જ છૂટી ગયેલો. કુપોલદેવ પત્ર લખ્યા છે, વિતરાગનો પરમ રાગી હતો, સંસારનો પરમ જુગુપ્સિત હતો, સમ્યક ભાવે વેદને વેદવાની એની અદ્ભુત ક્ષમતા હતી. એટલે કેવી ક્ષમતા હશે, કેવું સંકિત હશે એને. તે મુમુક્ષને પરમ દૈન્યતા પ્રાપ્ત થઈને પરમ ઐશ્વર્યતા પ્રાપ્ત કરી પરમ ધર્મ જે આત્મ સ્વરૂપ તેમાં સહજ સ્વભાવે પોતાના સ્વરૂપમાં લીન થઈ અનુક્રમે એ મુક્ત થાય છે. એટલે જ્ઞાનીને પરમાત્મા સહજ આત્મરૂપ ઓળખી જાય એટલે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો કે હું જેની ભક્તિ કરું છું એ સહજ આત્મ સ્વરૂપ છે અને હું ભક્તિ એ શા માટે કરું છું, મારે સહજ આત્મ સ્વરૂપ હાંસલ કરવું છે. હાંસલ કરવું છે પોતે જ છે પણ અત્યારે ભૂલી ગયો છે. એટલે આત્મા ક્યાંથી મેળવવાનું નથી, કાંઈ પોતે છે જ પણ અત્યારે જીવ છે એ સમજ છે એટલે શિવ થઈ જાય છે. પછી અત્યારે નર છે એણે કહ્યું એ પ્રમાણે કરણી કરશે એટલે નરનો નારાયણ થઈ જશે. બધા જેવો રામ છે બધા જેવો મહાવીર જ છે, કે બે જ મહાવીર નહીં, પહેલા મહાવીર ને બીજા મહાવીર, બધા રામ બધા મહાવીર જ છે. સર્વજીવ છે સિદ્ધસમ, પણ જે સમજે તે થાય, ન સમજે આપણી જેમ બધા ફરે છે. એટલે ક્વચિત કોઈ વિરલાને શ્રદ્ધા થાય. અમે મોક્ષ માર્ગીને ટોળા હોય જ નહીં ક્યારે, એમાં આ કાળમાં તો ભગવાન મહાવીર એકલા જ મોક્ષે ગયા, એકલા જ ત્યાગ લીધો, પહેલી દેશને નિષ્ફળ થઈ, બધું એકલું જ. આપણે એ શાસનમાં છીએ, એ કાળમાં છીએ, એટલે આપણે વધારે પડતી બહુ મોટી આશા નહીં રાખવાની. પાછી તારી હાક ફૂણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. કાંટા આવે, કંકર આવે, ધોમધખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા, તારી હાક ફૂણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. આમે અસંગથાવનો જ માર્ગ છે, એટલે બેકલા થાય એવું જ નથી. પણ સત્સંગ ખરેખર સત્સંગ હોય તો એને એકાંત જ કહેવામાં આવે છે. તે ભાવના સત્સંગમાં નિવાસ કરી ઘણા અભ્યાસથી તથારૂપ ઉપશમ, એટલે ઉદય આવેલા કષાયોને દાબી દેવા દૂધના ઉફાળની જેમ. હજી જડમૂળથી નીકળ્યા નથી, નીકળે તો બલિયારી શરૂઆતમાં દાબવા પડે એટલે પુણ્ય જમા થાય. એ પુણ્યને અનુકૂળ સંજોગો કરી આપે અને એવો પુરુષાર્થ ફરવે કે પછી જડમૂળથી કાઢી નાખે સાહેબ ભાવે. એટલે ઉપશમ વૈરાગ્ય અને સત્પુરુષોની આજ્ઞાને ઉપાસનાર મુખ્ય આ જ છે. અણાય દમો અણાય તમો, મારે અધ્યાત્મ આગળ વધવું છે એણે કહ્યું એ કરવું જ પડે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ કર્યા વગર છૂટવાનો રસ્તો છે નહીં કંઈ. સત્પુરુષોની આજ્ઞાને ઉપાસનાર તે પુરુષાર્થને સાધ્ય કરી સર્વ પ્રકારના દુઃખનો નાશ કરી પરમ ધર્મપદની પ્રાપ્તિ કરી અભય થાય. ધર્મ શું છે ખરેખર? આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવે એ ધર્મ. એ ધર્મ એને મળી ગયો એટલે આત્મા મળી ગયો ને, સ્વભાવવાળો આત્મા મળી ગયો એટલે પરમપદ હાંસલ થઈ ગયું એનું અહીંયા જ. પછી બીજાને કહેશે એવું, આ ભક્તનું અવળું મોટું ફળ છે. પણ આપણે વ્યવહારિક ફળ ઈચ્છીએ સાથે, એટલે શાસ્ત્રમાં કહ્યું છે, સ્તવનમાં આવે છે, ભક્તિને એ તો ભાડાયત કે સેવા ફળ યા છે. આપણે માગીએ છીએ છૂટવા સિવાયનું કાંઈ પણ માગ્યું એટલે જેવું છૂટવાને બદલે બંધાશે. જેને કાંઈ નથી જોતું એને બધું જ મળશે, જેને બધું જોઈએ છે એને કાંઈ નહીં મળે. આ નિયમ છે. તો આટલું સહેલું હોય તો હવે માગ માગ કરવાનું બંધ કરવાનું. મને માગતા આવડતું નથી, તમે ઘટતું દાન આપજો. અલૌકિક પદ
પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવ જિનેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન બોલીએ સિદ્ધાંતમાં આપણે વંદે તદગુણ લબ્ધે પણ એના ગુણ ક્યાં છે આપણને ક્યાં ખબર છે એટલે એને સોંપી દેવાનું કે તમને જે મને અનુકૂળ હોય ને જે દાન એવું આપજો હવે એની જવાબદારી આપણી જવાબદારીમાંથી છૂટા આપણે હવે મારે કે તારે એ તો તારવા જ બેઠા છે એનું નામ જ તીર્થંકર છે પોતે તરે ને બીજાને તારે આ ભક્તિ પરમેશ્વર સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે તો અહીંયા આપણે તો સાવ સહેલું છે એને કહ્યું છે કીટકીટલી જગ્યાએ કે હું પરમેશ્વર છું હું બીજો રામ છું વિદ્યમાન વીર છું હું મહાવીર છું હું અમૃત સાગર છું હું અમૃતની નારિયેળી છું હું કલ્પવૃક્ષ છું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ લિખિતનમાં લખ્યું પછી ન સમજાય ઓમ શ્રી મહાવીર આશુપ્રજ્ઞ તમે પૂછો એને જવાબ આપીશું પરમશ્રુત 255ના પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં 8 વાર કહ્યું કે અમારું બધું હરિ જ છે પછી હરિનો અર્થ કર્યો 209માં કે અમે સત કે ઈશ્વર કે હરિ બોલીએ ને એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા સમજવું સિદ્ધ સમજવું ઓમ નમઃ સિદ્ધેભ્ય અમારો દેહ હરિ છે અમારો દેશ હરિ છે અમારી દિશા હરિ છે અમારું નામ હરિ છે અમારું રૂપ હરિ છે અમારો કાળ હરિ છે અમારું બધું જ હરિ છે એટલે રાજ બોલીએ તો એ હરિ આ ચિત્રપટ જોઈએ એ દેહ હરિ એ દિશા એ તરફ મોઢું રાખ્યું કે હરિ કેમ સમ્યક દર્શન થઈ ગયું ને ચતુર આંગલ હે દ્રક્ષ મિલે એ તરફ દ્રષ્ટિ કરી આપણે એટલે સમકિત થઈ ગયું દ્રષ્ટિ ઉઘડે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પરમ ધર્મ કયો છે આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે એટલે કેટલો રસ્તો કપાઈ ગયો આપણે 223માં લખ્યું જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને પરમાત્માની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે તો આપણું એ કપાઈ ગયું આપણે તો પરમાત્મામાં પરમાત્મા બુદ્ધિ કરવાની છે તો નડે છે ક્યાં હવે વા કેની વાટ છે કે એટલે કુપોદોને આશ્ચર્ય થાય છે અને પછી રડવું આવે છે 680માં કે નિષ્કારણ કરુણાશીલ એ અમારું હૃદય રડે છે મફત માપે છે તોય અતિ નિર્જરતા વર્ણધામ ગ્રહો એટલે આ થાય પછી શ્રુત ભક્તિ થાય શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રહી કૃપાલદેવ પોતે લખે છે એટલે આ થાય એટલે કૃપાલદેવ તો જ્ઞાન છે આત્મા છે સહજ આત્મા સ્વરૂપ છે એણે આત્મા હાસિલ કર્યો છે એટલે એ જે બોલ્યા એની ભક્તિ એ શ્રુત ભક્તિ થાય પછી અને શ્રુત ભક્તિથી જે છૂટી જાય પછી એટલે આગમમાં જે લખ્યું છે એ જ બધું થાય જો અહીંયા નહીં ભાવ રહેતો પણ આપ છોડી અને પછી પાછું આગમ વાંચવા જાય સમજાય તો નહીં એટલે કૃપાલદેવ લખવું પડ્યું છે કે ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડશે કેટલો ખુલાસા કર્યા છે કૃપાલદેવ આગમ વાંચવાના જ છે પણ ગમ ન હોય તો આગમ કેવી રીતે વાંચાય એ કોઈક સંત સમજાવે નહીં તો શું થાય સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી આ પોતાને મેળે અંત ગોતવો બેઠો એને રસ્તો તો તો અનાદિકાલથી ન મળ્યો હોય ચાલ્યા જ કરે છે તો નરસિંહ મહેતા કહે છે અનાદિકાલથી દોડે છે આજીવ હજી મંજિલ આવીને એટલે નક્કી ખોટો રસ્તો પકડ્યો છે ને તો જેણે સાચો રસ્તો પકડ્યો છે એને પકડવો પડે ને અને એની પાછળ પાછળ ચાલવું જોઈએ તો કે ના અમે અમારી જે ચીલો છે અમારો એ પ્રમાણે કરશું અમારા 7 પેઢીનો 15 પેઢીનો બાપદાદાનો ધર્મ છે ચીલે ચીલે ગાડું ચાલે ચીલે ચાલે કપૂત વો ચીલે ના ચાલે ઘોડા સિંહને સપૂત જે સાચો સાધક હોય ને એ ચીલે ચીલે ન ચાલે સિંહ ને ઘોડો ચીલે ચીલે ન ચાલે ગાડું ચીલે ચીલે ચાલે ઘેંટા બધા ચીલે ચીલે ચાલે એટલે પ્રભુથી કહે છે અમે 7 પેઢીનો અમારો ઢૂંઢિયાનો ધર્મ છોડી દીધો આ મળ્યા પછી આ 12થી ગૃહવાસમાં મળ્યા પછી એટલે એને કેવું ઓળખાણ હશે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જોયો છે એને પછી બતાવે છે અને પછી એણે બધાને આપ્યો શિર ધર્મ જોખમ ધારીને કેવું જોખમ ધાર્યું લોકમુખે પોક સંપ્રદાયનો વેશ છોડ્યો સ્થળ છોડ્યું સંપ્રદાયનું ઘર તો છોડી દીધું છે સંપ્રદાય છોડી દીધો ખાવાનું કોણ આપે એટલે જે થાય
नसीब ऊपर शरीर सौ प्रारब्ध को जो लुहा कूटे लुहार सुंदर चिंता मत कर तू कर ब्रह्म विचार आ तो सुंदर दास कहे छे ए प्रभु थी आचरण में मूक्यो के खरेखर जो एम होय के संयोग संबंधे आ देह प्रत्ये आ जीव ने जे प्रारब्ध छे ते व्यतीत थे पछी देह छूट छे तो अजमावी जोयु प्रभु थी जी संयोग संबंधे शू थाय छे प्रारब्ध पर केटलू जोखम शीर धर्म जोखम धार्यू अने आपणे जीवाने बधुं आपी दीधुं के आशा न करशे तो मारा माथा पर आशा कोक तो पामशे के कोई पामे मुमुक्षु वात मारा वती वीर ने निशंक समझो कुपालदेव कहू एम प्रभु कहे मारा वती कुपालदेव ने मानजो अमे वीमो उतारी तमारो अमे जोखम ले पछी के जोखमदारी लेवी सहेली नहीं कहीं गुरु थवू ए सहेलू नहीं पण अमने आ वस्तु लाभ थयो छे एटले अमे बताविए छे एने वेश छोड़ो एने संप्रदाय छोड़ो अपासरो छोड़ो एने काढ़ी मूके बधा एने शू फायदो एमां એને માગીને જ ખાવાનું હતું આમે એ બંધ થઈ ગયું એનો શું ફાયદો આમાં જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી કે ઘરે ખાવાનું નહોતું એટલે બાવા નહોતા થયા 17 ઘર હતા નાણાં ધીરધારનો ધંધો હતો પાછો એટલા સરળ બધાને કહી દીધું હું બાવા થવાનો જેને આપવા હોય આપી દેજો 8 આના 12 આના રૂપિયો કોઈ આપે એ ન આપે ન આપે તો કોણ આપે થોડાક મળ્યા તો એ થઈ ગયા એટલા સરળ હતા એ પણ પરમાત્મા વિચક્ષણ હતા એ ગુરુને ઓળખ્યા શ્રીમદ રાજચંદ્રને ગુરુવાસમાં આવો એક અપૂર્વ અદ્ભુત દાખલો છે આ કાળનો અને શિષ્યને ઓળખ્યા એ બહારથી ગૃહસ્થ ગુરુ બહારથી ગૃહસ્થ કુપાઉદોને મળેલા જૈન સાધુઓ હતા મોહનલાલજી મહારાજ ચતુરલાલજી મહારાજ લક્ષ્મીચંદજી મહારાજ બધા જીવ્યા તો એને નહીં બધા હાથ પકડી પકડીને કહેતા હતા કે આને નિમો આ તો કુપોલોને મળેલા છે એને નહીં આ બીજા સાધુ લઈ આવ્યા આ તો જૈન સાધુ છે પોતે જૈન સાધુ રજોરણ લઈને પાછળ ફરી જાય કે એ તો એ જગ્યાનો દેવ જાગશે ત્યારે કે અને પછી મુખ્ય બ્રહ્મચારી સોંપણી ધર્મની સોંપણી કરીને ગયા જાહેરમાં કમિટીની સામે હવે જે તમારે કરવું એ કરો કે એટલે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે છે એટલે એની કૃપા આપણે માટે છે કેટલા પુરુષો આપણી ઉપર છે આત્મજ્ઞાન પામેલા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમધર્મ કયો છે આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે એટલું ખાલી માનવા કે કૃપો જો લખ્યું એ મારે આચરણમાં આવે એમ નથી પણ કે ખોટું નથી લખ્યું તો વહેલા મોટા કામ થઈ જશે મરતા પહેલાં આટલું થઈ જાય ખાલી સમકિત સાથે દેહ છૂટે લખ્યું છે શાસ્ત્રમાં સમકિત સાથે નરકાવાસ ભલો આચરણમાં કંઈ નથી નાનું થોડું નવકાર મંત્ર બોલવા જેટલું થાળી જોવા જેટલું વ્રત નથી કોને શ્રેણિક રાજાને વ્રત નહીં પચકાંડ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠણાંગ જોઈ લો ઠણાંગ સૂત્રમાં લખ્યું છે આ કે આવતી 24માં શ્રેણિક મહારાજા મહાપદ્મ નામના પહેલાં તીર્થંકર થશે એક પણ વ્રત ને એક પણ પચકાણ વગર શ્રદ્ધાનું આ બળ છે એટલે નરકનું દુઃખ નહીં હોય સમ્યક દર્શન હોય એ શાંતિથી સંભાવથી દેવું પતાવે એને ખબર હું શરીર નથી હું આત્મા છું તો માર લાગે છે તો મરે છે તો દેહ મરે છે હું નથી મરતો અજર અમર પદ મારું શૈક સમકિત લઈને ગયા છે તીર્થંકર બધા દેવલોકમાંથી જ આવે ગર્ભમાં આવે ત્યારે આ તીર્થંકર આપણે પ્રાર્થના સવારે આવે છે ને યત સર્વગાત અહીંયા આ નરકમાંથી આવશે સામાન્ય રીતે સ્વર્ગમાંથી આવે એટલે એ સ્તવન છે પ્રાર્થના છે આપણી નરકમાંથી આવે આ અનેકાંત વાત છે વિતરાગનો માર્ગ તો એ પ્રાર્થના ખોટી પડી ને ખોટી નહીં પડી આ અનેકાંત વાત છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે સામાન્ય બહુજન માટે પ્રાર્થના લખી હોય પણ અપવાદ હોય જ વાત આવે શુભ શીતલ તમે નહીં એ સમાન સુમંત્ર કહો નૌકાર મહાપદને સમરો કુપોલદોએ લખ્યું છે આ તો ભક્તિના ઉપદેશમાં ભજીને ભગવંત ભવંત લહો 5 વાર કહ્યું એક જ વાર ફરી ફરીને કે ભગવાનની ભક્તિ કરવાની જ છે
શું શાને માટે? ભાવના અંત માટે. ભજીને ભગવંત ભવંત લહો, ભજીને ભગવંત ભવંત લહો. એના સિવાય એ આશય ચૂક્યા એટલે સંસાર મળે જ ભેટમાં. પૂર્ણ બંધે છે એટલે સુખી થાય, પછી દુઃખી થાય, રાજા થાય, પછી રંક થાય. ભક્તિ અફળ નથી. છૂટવા માટે ન કરતો હોય તોય ક્રિયા અફળ નથી. સાસા ક્રિયા યાયા ફળવતી. કાંઈ પણ ક્રિયા કરો એનું ફળ મળે જ, સારું કે ખરાબ ક્રિયા પ્રમાણે. પણ પુણ્ય બાંધે, પુણ્ય બાંધે દેવલોકમાં જાય, પુણ્ય કરે અમરાપુર પામે, અંતે ચોરાશીમાં પાછો રખડે. છૂટવા માટે મેળવણ નાખ્યું એણે કે આ ક્રિયા હું છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં, તો છૂટે. આ શ્રાવક, શ્રાવક કુળમાં જન્મ્યો હોય, દેવગુરુ ધર્મની વ્યવહારે શ્રદ્ધા હોય તો એ વ્યવહાર સંકિત કહેવાય. શ્રાવકની બધી ક્રિયા છૂટવા માટે હોય નહીં તો એ શ્રાવક ન કહેવાય. એ સંપ્રદાય ટકાવવા માટે કરતા હોય તોય શ્રાવક ન કહેવાય. એ ઉક સંજ્ઞાએ કરતા હોય તોય ન કહેવાય. કે અમારે આ સાત પેઢીનો બાપદાદાનો ધર્મ છે તોય ન કરાય. પ્રભુજી કહે અમે સાત પેઢીનો ધર્મ છોડી દીધો અમારો. દીક્ષર મોહપતિ ફેંકે, પાત્રને રજોરણ ખીતીએ ટીંગાડી દીધા. જૈન થતું ચાંદલો કરવા દે કપાળમાં. ચરોતરના બધા અજૈન બધા ભોળા બાળા. બાપાનો આશ્રમ ને બાપાનો ધર્મ શ્રીમદ રાજચંદ્રને કેવી રીતે ઓળખાય? એટલું કેટલું અઘરું. અને બહારથી ગૃહવાસમાં એ તો ગોપી ઓળખે શ્રીકૃષ્ણને. અક્રૂર ક્યાં ઓળખ્યા હતા? એની હારે રહેતા હતા તોય. તો આપણને હવે ભક્તિ માટે ગોપી આગળ મોકલવાળા કોણ છે? નૌકાર મહાપદને સમરો એમ આવે ને એટલે પ્રભુથી પછી ગૌડાવે ફરીવાર બધાને. નહીં એ સમાન શું મંત્ર કહો, સજ આત્મ સ્વરૂપ સદા સમરો. એટલે એક ભાઈ ઊભા થયા સંપ્રદાય, તમે આ ફેરફાર કેમ કરો છો? આશાત્મા ન થઈ જ્ઞાનીને વચનમાં ફેરફાર કરે તો? એટલે પ્રભુથી કે બેસી જતું, ડાયો થતો નહીં કે, નહીં તો આશાત્મા થશે જ્ઞાનીની કે અમે કંઈ સાંભળતું. મહારાજ હશો કે સ્વચ્છંદ કરશો તો? એ તો શ્રીમદ રાજચંદ્ર રૂબરૂ મળેલા. જિનેશ્વરના માર્ગથી એક પણ અક્ષર ઓછો અધિક કહીને અમારે અધોગતિએ જવું નથી. ગોપાલભાઈ કહ્યું છે, એ પત્ર લખ્યો જુઠાભાઈ નહીં, કે જે મા સતીજી મોક્ષમાળા વાંચે છે પરમ આનંદનું કારણ થશે. હસ્તલિખિત હજી મોક્ષમાળા છપાણી નહોતી એટલી નાની ઉંમરે ગોપાલભાઈ 44માં ઠેઠ છપાણી. જુઠાભાઈને અમદાવાદ કે મા, એટલે જુઠાભાઈ કહ્યું હશે કે ફલાણા ફલાણા માસે. જુઠાભાઈના મોટાભાઈ સંઘપતિ હતા સંપ્રદાયના, એટલે બધા એને ઘરે આવતા હોય ને. તો જુઠાભાઈ ક્યાંક વાત કરીએ છીએ કે આ વાંચજો. અને જુઠાભાઈને એવું લાગ્યું હશે કે આ મારી જેવા આ વૈરાગી છે. ક્યાંક પૂછ્યો હશે પ્રશ્ન ને અહોભાવ થયો હશે કે કોણ કહે છે? તો કહ્યું આ શ્રીમદ રાજચંદ્રે લખ્યું છે કે 16મા વર્ષે છોકરાએ લખ્યું હોય એ વાંચે દીક્ષા લીધેલા સાધ્વી. એટલે કુપોલદેવને લખે જુઠાભાઈ કે મા સતીજી મોક્ષમાળા વાંચે છે. એટલે કુપોલદેવ કહે છે બહુ આનંદની વાત છે, સંતોષકારક વાત છે. કે એને કહેજો કે આમાં જિનેશ્વર ભગવાને જે કહ્યું છે એનાથી એક પણ અક્ષર અમે ઓછો કે વધારે કહ્યો નથી. અમારે એનાથી અલગ કહીને અધોગતિ નોતરવી નથી કાંઈ. તો ઉત્સુક પ્રરૂપણ થઈ જાય. અને ભગવાન મહાવીર ખાલી અડધું જ ઉત્સુક પ્રરૂપણ થઈ ત્રિદંડીના ભાવમાં, મરીચીના ભાવમાં. ત્યાંય જ્ઞાની છે ને અહીંયા જ્ઞાની છે, ત્યાંય કલ્યાણ છે ને અહીંયા કલ્યાણ થાય, તો આટલા ભાવ રખડવું પડે. એ મહાવીર સ્વામી સાથે શ્રીમદ રાજચંદ્ર હતા. હવે એ ભૂલ કરે આપણને મહાવીર સ્વામીએ કહી દીધું કે મેં કાનમાં શિશુ રેડ્યું એટલે મારે ભરવડે ખિલ્લા માર્યા, તો કુપોલદેવને બધી વાત ન કરી હોય એણે? હારે જ હતા ને કુપોલદેવ તો શિષ્ય તરીકે. આપણને કહી દીધું ભગવાન મહાવીરે એટલું ખુલ્લું કે અમને કાનમાં ખિલ્લા શા માટે ભગવાન ભરવડ મારવા આવ્યો? તો શ્રીમદ રાજચંદ્રને કેટકેટલી વાત કરી છે કુપોલદેવ ભગવાન મહાવીરે, આ વાત નહીં કરી હોય કે મેં ખાલી આટલું 50% જ બોલેલું હું ખોટું, 50% સાચું જ હતું કે ત્યાંય ધર્મ છે ને અહીંયા ધર્મ છે. હવે કુપાલદેવ ભૂલ કરે એટલે 3 લીટરનું પત્ર લખે જુઠાભાઈને કે બહુ આનંદની વાત છે એ વાંચે છે તો મોક્ષ મળે. એને કહેજો કે આ જિનેશ્વરનો માર્ગ જ છે આખો. અને માની ગયા હોય માસ હતી જે એની કઈ ગતિ થઈ જાય, દીક્ષા વસૂલ થઈ જાય ને. જો જુઠાભાઈને શૈક સમકી સાથે દેહ છૂટે તો મા સતીજી જુઠાભાઈને કહેવાથી મોક્ષ મળે વાંચે ને એને ખબર પડી જાય કે આ જ્ઞાનીના વચન છે, તો વસૂલ થઈ ગઈ ને દીક્ષા.
પણ એ માસજમાં હિંમત હોવી જોઈએ, એને ગુરુને ન માને ને કુપોલનું માને, તો જે પ્રભુસજમાં હતી હિંમત. કાં સંગાડો છોડવો પડે, તૈયાર છું કે નૌકાર મહાપદને સમરો, સજાત્મ સ્વરૂપ સદા સમરો. આ ખુલાસો બોધામૃત એકમાં છે પાછો, કે પ્રભુસિંહજીએ આમ જવાબ આપ્યો એમ. નહીં તો આપણે એમ થાય આવું ક્યાં લખ્યું છે? ઘણીવાર આપણે વાંચીએ તો જ શ્રદ્ધા આવે, તો સારું છે સાબિત થઈને. પછી કુપોલજી પોતે જ કહ્યું છે, જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી, આ વાક્યને સ્થિરચિત્તથી વિચારો. 466માં પત્રનો પહેલો બોલ પેટલાદનો પત્ર છે. છેલ્લે લખે જ લેખિતનમાં, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ હું છું, મને કોઈ મળ્યો નથી. ભાગ્યો કે પછી સૌભાગ્યભાઈ મળ્યા. પછી પ્રભુસિંહજી અંબાલાલભાઈ જુઠાભાઈ મળ્યા હતા, તો એ તો બધું સોંપી જ દીધું હતું કે અબ સોંપ દિયા ઇસ જીવન કે, એટલે જવાબદારી વધી ગઈ હતી કુપોલદેવની. અંબાલાલભાઈને કહ્યું કુપોલદેવ, એ તો ગૃહસ્થ હતા ને ભારતીય અંબાલાલભાઈ, કે તમે કોઈ સત્પુરુષને ગોતો એટલે તમારું કલ્યાણ થશે, પણ મળી જાય તો એના ચરણમાં બધા ભાવ અર્પણ કરી દેજો. અંબાલાલભાઈ પાક્કા ગણધર તુલ્ય બુદ્ધિ હોય, તો ત્યારે બીજે ક્યાં ગોતીએ તમે સામે ઉભા જ નહીં. પ્રભુસિંહજી તો પહેલાં જ મિલનમાં 3 નમસ્કાર કરે છે, અને એની પાસે માગવા માંડ્યા, બ્રહ્મચર્યને સમકિત આપો. એટલે સંસ્કાર કેવા હશે એના? 12 ગુરુવાસમાં ઘરબારી છે એની પાસેથી બ્રહ્મચર્યની દ્રઢતા માગે છે. સર્વસંગ પરિત્યાગી સાધુ જે બ્રહ્મચર્યનું મહાવ્રત લઈને દીક્ષા લીધી છે, 4th વ્રત, એ ફરીવાર એને દીક્ષાગુરુએ તો આપ્યું હતું વ્રત, એટલે દ્રઢ ઘરે કાંઈ જાતા નહોતા એ. તોય પાછા કૃપાનું કહે છે, અહીંયા જરા મજબૂત કરો આ વ્રત, મને બ્રહ્મચર્યની દ્રઢતા આપો. એટલે બધું કેવું છે, આશ્ચર્યકારક, રોચક, આનંદ આવે એવું, અને શ્રદ્ધા કેવી હશે બળવાન. શિશુ રેડ્યું એવી શ્રદ્ધા કરવી, પછી કહેતા એ, પછી હથેળી બતાવતા, હથેળી વાળ ઉગે ન ઉગે તો અમાર, હથેળીમાં વાળ ઉગે તો અમને કોઈક બીજો મનમાં આવે, કે બીજો મન મંદિર આણું નહીં એ એમ કુળવત રીત જિનેશ્વર. અહીં બીજો મન મંદિર આણું નહીં એ એમ કુળવટ રીત રાજેશ્વર, તો કામ થાય. કે નહીં તો શું થાય, ગેલીને ઘેર ઘેર સાસરા. આ દ્રષ્ટિની સજયમાં આવે છે. પછી એ ગુણ રાત તણોનો વિસારું, વાલા સંભારું દિન રાત્રે. એટલે કોઈક ઊભા થઈને પાછા પૂછે છે, આ બધા પ્રશ્નો પૂછે પ્રભુસિંહજીને, બ્રહ્મચારીજીને. પ્રભુસિંહને પૂછે એટલે પ્રભુસિંહ લખ, જો પ્રશ્ન માટે પૂછવું હોય પત્રમાં તો બ્રહ્મચારી કે આ જવાબ આપી દે ને, એટલે બ્રહ્મચારીજી પૂછે અને પોતાનો જવાબ ખબર હોય તોય. પછી બ્રહ્મચારીજી જ્યારે પ્રભુસિંહજીનો દેહ વિલય થાય છે, પછી પોતે જવાબ આપતા, જે પ્રભુસિંહજીએ કહ્યું હોય કે કુપોલદેવે પ્રભુસિંહને કહ્યું હોય અને પ્રભુસિંહ પાસે સાંભળ્યું હોય એ પ્રમાણે જવાબ આપે. તો કે આઠ દર્શન એમ છે કે એ ગુણ વીરતણોનો વિસારો, સંભારુદ્દીન રાત્રે, એમ યશોજી મહારાજે લખ્યું છે. એટલે મહાવીર સ્વામીનો આ ગુણ છે. તો તમે આપણે એમ બોલીએ, એ ગુણ રાતણોનો વિસારો વાલા સંભારુદ્દીન રાત્રે, તો આશાત્મ ન થાય. એટલે પછી એને કહે છે કે તમને ભક્તિ કરતાં કરતાં ભાવ આવે રાજ બોલીને, એ અંશે તમે રાજચંદ્રને ઓળખ્યા અને તમારા ભક્તિનો ભાવ વધે છે, તો એ સ્વચ્છંદ કહેવાતો નથી. આ ભક્તિમાં ઓટ નહીં, જુવાળ લાવે છે, અને અનંત કર્મોની ભેખડ તૂટી જશે કે તમારે. ભક્તિ નિત્યક્રમ, એક ભાઈ પૂછે છે કૃપાવદેવને, અરે બ્રહ્મચારીજીને, કે હું રોજ સવારે નિત્યક્રમ કરું ને ઘરે, મારે ઘરે કૃપાવદેવનું ચિત્રપટ છે અને ઋષભનાથ ભગવાનનું ચિત્રપટ છે, છબી છે, એટલે હું શું કરું કે આખો નિત્યક્રમ, વિષ દુઆ, યમ નિયમ, ક્ષમાપના, માળા, સજાત્મ પરમગુરુની, એ બધું શ્રીમદ રાજચંદ્રના ચિત્રપટ સામે બેસીને કરું છું. પછી સ્તવન ગાવાનું આવે ને ત્યારે ઋષભનાથ ભગવાનના ચિત્રપટ સામે બેસીને કરું છું, એમાં કંઈ વાંધો નહીં ને. પાછા પૂછે છે એટલે અંશે ક્યાંક અસર થઈ હશે ભક્તિની, એને એ બ્રહ્મચર્ય જવાબ આપે છે, કશો ભેદ રાખવો નહીં, આમ કરો ને આમ ન કરો એમ નહીં. ત્રીજો જ જવાબ આપે છે, કશો ભેદ રાખવો નહીં. કેમ? કુપોદેવે પ્રભુસિંહજીને કહ્યું છે, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે શ્રીમદ રાજચંદ્ર વિતરાગ છે, ભગવાન મહાવીર વિતરાગ છે, ઋષભનાથ ભગવાન વિતરાગ છે, તો ગમે તે ભક્તિ કરે, ઋષભનાથ ભગવાનના ચિત્રપટ સામે આખી ભક્તિ કરે કે શ્રીમદ રાજચંદ્રના ચિત્રપટ આગળ આખી ભક્તિ કરે, કંઈ ફરક પડે અધ્યાત્મની બાબતમાં? પણ ઘરના બધા ન માનતા હોય તો દરવાજો બંધ કરીને કરવી, તોય ન માનતો મનમાં મનમાં કરવી. આપણે શું પણ બીજાને બતાડવું છે? સાચો ભક્ત કદાગ્ર રાખે જ નહીં,
અને કે ક્લેશ કરવાનું કોઈ જ્ઞાનીએ કહ્યું જ નથી કે ઘરમાં ઝઘડો કરીને ભક્ત મને માનજો, પણ એ મનમાં વિચારે કે હા હું લોગસ બોલું છું અને મનમાં સહજાનંદ પર બોલતો હોય તો તે બોલે છે તો લોગસ જ, સહજ આત્મસ્વરૂપ બોલ્યો તો બધા સિદ્ધ ભગવાન સહજ આત્મસ્વરૂપ જ છે ને. ભગવાન મહાવીરથી લઈને ઋષભનાથને, ઋષભનાથથી લઈને ભગવાન મહાવીર, એટલા નહીં એની પહેલાંની 24 એ બધા સહજ આત્મસ્વરૂપ છે. એટલે લોગસ બોલો ને ત્યારે 24 તીર્થંકર નામ થાય, અને સહજ આત્મસ્વરૂપ પરમગુરુ બોલો ને લોગસની જગ્યાએ તો આ લોગસ તો આવી ગયો, એને પહેલાં 24 થઈ ગઈ એ આવી ગઈ. એટલે કેટલી 24 આવી ગઈ? કેમકે બધી સહજ આત્મસ્વરૂપ જ છે. એવું જ નમોથણુંનું સમજવાનું. પહેલું નમોથણું બધા સિદ્ધ ભગવાન, બીજું નમોથણું બધા અરિયંત ભગવાન મહાવિદેવ, બધા સહજ આત્મસ્વરૂપ તો છે. અને સિમંદર સ્વામી તો સદેહ દેશના આપે છે, એટલે પરમ ગુરુ છે ને. ગુરુ તો ઘણા હોય, આ તો મોક્ષનો રસ્તો આપે છે ને. કાર શીખવાડે એ ગુરુ, ગાતા શીખવાડે એ ગુરુ, નાચતા શીખવાડે એ ગુરુ, ટાઈપિંગ શીખવાડે એ ગુરુ, આ તો પરમ ગુરુ છે. સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ. એટલે કેવો મંત્ર છે આ ભેદી. એટલે કોઈ આખો લોગસ બોલે એમાં વચમાં ભૂલ પડે, પાછો આખું નમોથણું બોલે એમાંય પાછું ભૂલ પડે. એક એટલે ખાલી સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ બોલે એટલે આખો લોગસ આવી ગયો. પહેલું ને બીજું ને ત્રીજું નમોથણું આવી ગયું. કેમ કે ત્રીજું નમોથણું કોને છે? આત્મજ્ઞાની એવા ગુરુજીને. તો સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ તો બોલે જ છે 108 × 3 વાર. એટલે ઓલો ભક્તિ કરતાં કરતાં એને કદાચ સંકિત થાય, ન થાય એમ નહીં, એકાંતે એને સાચી ઓળખાણ થઈ ગઈ હોય ભગવાન મહાવીરની કે ઋષભનાથ ભગવાનની, તો એ જ સમ્યક દર્શનનો ધણી છે. એ હજી બોલતો હોય અને દેવલોકમાં જવાની તૈયારી કરતો હોય ત્યારે આપણે તો સર્વસિદ્ધમાં પહોંચી ગયા હોય, ત્યાં સિદ્ધ શિલાની 12 જોજન જ દૂર છે. એકાદ બહુ બાકી હોય પછી આપણો, પણ સમજ્યો હોય તો. કેમ કે એણે કેટલા નામ લીધા, કેટલી વાર લોગસ બોલ્યો, 9 વાર મંત્ર, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજન, નમો લોયથો, બધા સહજ આત્મસ્વરૂપ તો છે. સિદ્ધ ભગવાન સહજ આત્મસ્વરૂપ છે, અને અરિયંત ભગવાન એ બીજા 3 આચાર્ય ઉપદેશ સાધુ એ સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ છે અત્યારે. સદેહે હાથપગવાળા જીવતા તો સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ, એટલે 9 વારે આવી ગયો ને. નહીં એ સમાન શું મંત્ર કહો તો બોલ્યા ને અમે સહજ આત્મસ્વરૂપ, એટલે અમે પંચ પરમેશ્વરને યાદ તો કર્યા પણ ગુરુની આજ્ઞા પ્રમાણે યાદ કર્યા ને. મને સજાનું પરમ ગુરુ મંત્રની આજ્ઞા કોણે આપી છે ખબર છે? શ્રીમદ રાજચંદ્રે 54માં હું નહોતો એટલે પ્રભુજીને કીધું કે આવે તો એને આ આજ્ઞા આપજો. પછી પ્રભુજી નહોતા એટલે બ્રહ્મચારીને કીધું, મુખ્ય બ્રહ્મચારી એ નહોતા એટલે એને લખી ગયા એ કે હવે જેને કોઈને છૂટવું હોય આ કાળમાં એને શ્રીમદ રાજચંદ્રે ભગવાન મહાવીર પાસેથી આવીને આ આજ્ઞા આપી છે, આ કરજો. તો મને આજ્ઞા કોણે આપી છે? ભગવાન મહાવીરે શ્રીમદ રાજચંદ્ર લઈને આવ્યા આજ્ઞા મારે માટે ભગવાન મહાવીર પાસેથી. તો 9 વાર મંત્ર મને કોણે આપેલો? મારા બા બાપુજીએ. તો મારે મારા મા બાપનું માનવું કે ભગવાન મહાવીરનું માનવું? મારે કે છોકરી સાસરે ગઈ છે તો સાસરા સાસુ સાસરે પહેલે દિવસે જઈને થોડું ઝઘડો કરવા માંડે, એવું જ્ઞાની શીખવાડતા જ નથી. પણ રોટલીને લોટ બાંધતી હોય, વણતી હોય ત્યારે મનમાં સજાનું પણ બોલે સાસુને ખબર પડે? તો સાસુએ ખુશ રહે, સાસરે ખુશ રહે, વરે ખુશ રહે, અને સાથે 3 લોકોનો નાથે ખુશ થાય. વ્યવહારે સુધરે ને પરમાર્થે સુધરે. જ્ઞાનીએ ઘરમાં ઝઘડો કરવાનું ક્યારે કીધું? તો એ છોકરીને સાસરે જ્યાં પછી સાસુ સસરે મંત્ર આપ્યો અને એ 3 લોકોને નાથે આપ્યો ભગવાન મહાવીરે, તો કોનું માનવું જોઈએ? પણ કદાગ્ર ન કરવો બોલીને, પણ મનમાં શું વાંધો? રાજા હુકમ કરે કે કોઈ રામનું નામ લેવાનું નથી, જે રામનું નામ લે છે એને ફાંસી. મુસલમાન રાજા છે, મંજૂર, નિઝામનું રાજ છે, મનમાં રામ રામ બોલે તો કોણ પકડે? અલ્લાને ખબર પડે? એ અલ્લા રાજાને કહે, રાજા પછી ગોતો આવે આપણને, એવું બને ક્યારે? એટલે 8 દ્રષ્ટિની સજ્જામાં એ ગુણ રાત 3નો વિસર્ગ આવે છે તો એમાં કાંઈ આશાતના થતી નથી, અહોભાવ વધે છે અને કર્મની ભેખડો તૂટે છે. આ ભક્તિ, આ ભક્તિની વાત ચાલે છે. એ ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. કેમ? નહીં ભજન દ્રઢ ભાન. કેમ? સમજ નહીં ધર્મની. કેમ? નહીં શુભ દેશે સ્થાન. એવી જગ્યાએ બેઠો છો કે એના સાચી સમજ ક્યાંથી આવે? એટલે સંપ્રદાયના ચોકઠામાં બેઠો છે એવી જગ્યામાં. નહીં શુભ દેશે સ્થાન એટલે શુભની જગ્યાએ અશુભ બાંધે છે. શાંતિ વિજયજી મહારાજ અમદાવાદમાં, એના ઘણા બધા અનુયાયી,
પણ ઘણી બહેનો પણ હોશિયાર બધું ઘણું બધું આગમને બધું વાંચેલું સાથે આત્મજ્ઞાનીના લક્ષણે ખબર એટલે કુપોલદોને મળે એટલે અમદાવાદમાં પૂછવા આવે છે કુપોલદોને પાર્વતીબેન નામના એક બેન ચંચળબેન તો ઓળખી ગયા હતા કુપોલદેવ 12 વર્ષ પહેલાં એટલે સંવત 1944માં મોક્ષમાળા છપાવા ગયેલા ત્યારે 2.5 મહિના રહેલા ટંગશાળમાં અમદાવાદમાં જુઠાભાઈને ઘરે જમવા જતા અને ત્યાંય જમતા ચંચળબેનને ઘરે એ ઘર હજી છે અમદાવાદમાં જ્યાં બેસતા કુપોલદેવ રૂમ છે હજી પંચભાઈની પોળમાંય છે એટલે પાર્વતીબેન કહે છે કે સમ્યક દર્શન થયું એ ખબર કેમ પડે આ સવાલ સામાન્ય રીતે બધાને હોય જ ને અને ત્યાં મહારાજે સમજાવ્યું છે કે સંકેત કોને કહેવાય પણ આને કંઈ ગળે નહીં ઉતરતું હોય પણ સંપ્રદાયના આગ્રહી હતા એટલે એના ગુરુજી તો એને જારેલા શાંતિ વિજયજી મહારાજને પણ સંકેત શું એ ખબર નહોતી પ્રભુજીનો ગુરુ તો હતા જ હરકચંદજી મહારાજ પણ આત્મા માટે ભેગ ધરેલો કંઈ શાંતિ થતી નહોતી એટલે આમ બહારથી હતા ગુરુ પણ ગુરુની શોધમાં એટલે આમ કુપોલદેવને આવીને તરત જ પૂછે છે એટલે કુપોલદેવ શાંતિ સામે જોયું કે આ મુંબઈને ઝવેરી શું જવાબ આપશે કે સંકેત થયું આપણને કેમ ખબર પડે કુપોલદેવ માર્મિક જવાબ આપે છે ચોગાનમાં આવો એટલે ખબર પડશે કે તમે કુંડાળામાં સંપ્રદાયના કુંડાળમાં બંધાઈ ગયા છો કે ચોગાન ચોગાનમાં આવી જાઓ બહાર એટલે સંકેત થયું એ ખબર પડશે મેદાનમાં આવો શું બોલે પછી તો હજી પરીક્ષા કરવી છે કુપોલદેવની એટલે બીજા બધાને કહે છે કુપોલદેવના ભક્તને આ પોપટલાલ મોહકચંદ એ બધા હતા કે મહારાજ બોલાવે છે એને ધર્મ ચર્ચા કરવા માટે અને અવધાન જોવા માટે કહું કે અમે અવધાન તો છોડી દીધા છે શતાવધાન કરેલા મુંબઈથી તોય બોલાવે જ કે ગયા એટલે શાંતિજી મહારાજ કે જે અવધાન જોવા છે કહું અમે અવધાન કરતા જ નથી એમાં અમે શેઠ કરતાં વાણોતર ડાયા હોય એટલે એના જે અનુયાયી હતા ને એ કુપોલદેવને કહે છે ચેલેન્જ આપે છે કે તમે અવધાન કરીને અમારા મહારાજને બતાવો છો એટલે મહારાજને ખબર પડે કે આત્મા આગળ કેટલું જ્ઞાન હોય એમ અને પરીક્ષા કરવાથી કે મહારાજ આગળ ખોટા પાડીએ અને કુપોલદેવાળે ઘણા હતા એટલે શું સાબિત થાય કે શાંતિ મહારાજ જ્ઞાની છે અને શ્રીમદ રાજચંદ્રને મનાય નહીં ગૃહસ્થ છે અને જ્ઞાની નથી એટલે એટલે કહે છે કે તમે એવા અવધાન બનાવો કે એમાં શાંતિ વિજયજી મહારાજનું નામ આવવું જોઈએ સાથે એની તર્પણી એટલે લાકડી રાખે ને મહારાજ આચાર્ય ગચ્છાધિપતિ મોટી એનું નામ આવવું જોઈએ એમાં જે દોરી છે ખૂણામાં કાણામાં ભરાવી હોય ટીંગાડવા માટે એ તર્પણીનું નામ આવવું જોઈએ આ દોરીનું નામ આવવું જોઈએ કુપોલદેવ અમે અવધાન તો કરતા એટલે બધાને ખબર પડી કે હારી ગયા પછી કુપોલદેવને લાગ્યું કે કોકનું તો ભલું થશે એમ કહીને અવધાન કરે છે રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી રહી શાંતિની તર્પણીમાં શું સેવી અમે વંદીએ તે તને માન આપે વધુ શું વખાણે હવે કાવ્યમાં આપે તારી ઉપર હું શું કવિતા રચું અમે જેને નમસ્કાર કરીએ છીએ એવા મહારાજ શાંતિ વિજયજી મહારાજ પણ કહે છે શાંતિની તર્પણી શાંતિ વિજયજી છે ના આત્મજ્ઞાન હોય તો શ્રાવક નમે નહીં તો માથું ન નમાવે ગમે એને પણ અહીંયા તો સામેવાળાનું ભલું થાય એટલે કુપોલદેવ વળી રચી દે છે કવિતા એટલે કહે છે મુનિ શાંતિની તર્પણીમાં શું સેવી અને તર્પણીમાં એ શોભાયમાન છે કે એ લાકડીમાં અમે તો નમસ્કાર કરીએ સાધુને એ તને આખો દિવસ હારે ફેરવે છે હવે હું શું તારા વખાણ કરું કવિતા રચીને કે એટલે શાંતિ મહારાજ વિજયજી મહારાજને ખબર પડી ક્યાંક છે ખરા એમાં પાછળથી કોઈક બોલ્યું આવા અવધન પહેલાંય કોકે કર્યા છે કે ઝેર હોય ને શ્રદ્ધા હોય 1 લિટર દૂધ હોય 10 લિટર દૂધપાક હોય એસિડ નાખે તો ફાટી જાય ને પોપટલાલ મોહકચંદ કહે છે 19 વર્ષની ઉંમર કુપોલદેવની 20 વર્ષની ઉંમર અને આ બાજુ સંઘપતિ ગચ્છાધિપતિ મહારાજ કે હું નમી જવાનો હતો ત્યારે અહેસાસથી પાછળથી કોઈક બોલ્યું આવા અવધન પહેલાંય કોકે કર્યા છે કે મારો દૂધનો ઉફાળ બેસી ગયો કે કુસંગની આ બલિયારી છે નાખે ઊંધે કાંધ બધું કરવાનું કુસંગથી ભડકવાનું રાત્રે ખાવું હોય તો ખાજો પીવું હોય તો પીજો રાત્રે ખાવાનું પીવાનું નથી પણ હજી સંયમ નથી તો ભલે રાત્રે ખાઈ પીવે પણ કુસંગ કરવાનું નહીં બે વાર પરણવું હોય તો પરણવાનું એકો વાર નથી પરણવાનું પણ પરણ બે વાર પરણવું પણ પરણજો પણ કુસંગ કરવાનું નહીં આ બધું 5-15 દિવસ 5-15 વર્ષ કે એક ભાવ માટે દુઃખ આપશે ઓલું ભવ ભવ દુઃખ આપશે કુસંગ શ્રદ્ધાનો લથડો ઠેકાણે ક્યારે આવે ચારિત્રનો લથડો ઠેકાણે આવે આચરણમાં ભૂલ છે ઠેકાણે આવી શકે સાચી વાત ખબર પડે કે તહતી એટલે તો પ્રતિક્રમણ છે એટલે તો આલોચના છે એટલે તો વિષ દુહાને એમને એમને ક્ષમાપનાનો પાઠ આપ્યો કોપો તો કેટ કેટલું આપ્યું પણ શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવે નહીં
आ तो अष्टप्रभुत में लिख्यू छे कुनकुन आचार्य महाराजे, दंसणम भट्ठो भट्ठो, दंसणम भट्ठे से नथी निवाणम, एनो मोक्ष थाय ज नहीं क्यारे। सीजंती चरिय रहीणा दर्शन रहीणा न सीजंती, चारित्रनो लथड़ेलो ठेकाणे आवी जाय भूल थाय तो, श्रद्धानो लथड़ेलो ठेकाणे आवे नहीं। भक्ति नित्यक्रम में ये भाई ने कहे छे कि ऋषिनाथ भगवान सामे तव ना कर और नित्यक्रम श्रीमद राजचंद्र पासे कर के बधु एमज कर, तो अमारा मने वितराग में भेद नहीं, तो एने कहूज छे एटले कशो भेद राखवो नहीं। आमा हवे आवो खुलासो मळे पछी एनो कचरो निकली जाए, संकल्प निकली जाए, केवी शांतिथी भक्ति करे। लखे छे ब्रह्मचारी प्रज्ञ बंधु, वंदन गुरु चरणे थता प्रभु पार्श्व वंदाय, અભેદ્યાને પરિણામે આ તે રૂપ શ્રી ગુરુ રાય। ઉપોલુ કહે છે પોપટલાલ મોહકચંદભાઈને, એ બ્રહ્મચારીને ખબર છે, એ ચિત્રપટ લેવા ગયા વઢવાણ, એટલે કોપોલુ બે ચિત્રપટ આપ્યા, ખડગાસનવાળું ને પદ્માસનવાળું। પછી કહે છે અમારી દશા અને પાર્થનાથ યોગીની દશા સરખી જ છે, તો કોપોલુને નમસ્કાર કરીએ અને કોપોલુની દશા પાર્થનાથ જેવી જોઈએ તો કોને નમસ્કાર થયા, પાર્થનાથ ભગવાનને। એટલે વંદન ગુરુ ચરણે થતા, વંદન રાજપ્રભુને થતા પ્રભુ પાર્શ્વ વંદાય, કેમ અભેદ ધ્યાને પરિણામે તે રૂપ શ્રી ગુરુ રાય। તો મહાવીર સ્વામીને નમસ્કાર થાય કે નહીં, કોપોલ નમસ્કાર કરીએ તો તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, હે નાથ હવે લેવા દેવાની કડાકૂટથી મુક્ત થયા છીએ, તો કોપોલ નમસ્કાર કરીએ તો મહાવીર સ્વામી નમસ્કાર થયા કે નહીં, તો અનંત ચોવીસને થયા કે નહીં। આ ભક્તિ કેટલી સહેલી છે, ભક્તિ વીસ દુહા ગાતા ગાતા આ ભાવ રહે કે હું આની ભક્તિ કરું છું, એ ભગવાન હું બહુ ભૂલી ગયો, પણ પછી ચિત્રપટ અહીંયા છે ને એમ, એ ભગવાન હું બહુ ભૂલી ગયો આકાશમાં, તો ત્યાં તો કાંઈ છે જ નહીં, ત્યાં છે આકાશમાં ભગવાન, એ તો અકર્તા છે, એ અકર્તા થયા પછી જ સિદ્ધ થયા। કરવું કરાવડવું કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી નવે કોટીએ કરતાપણું જાય, થયો અકર્તા ત્યાંય, હવે શું કરે, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેનો નિર્વિકલ સ્વરૂપ, બધા સિદ્ધ ભગવાન અત્યારે કરે છે એક વસ્તુ, શું પોતાનું સ્વરૂપ ભોગવે છે, એટલે સ્વરૂપના કરતા છે, સ્વરૂપનો આનંદ ભોગવે છે, ક્યાં સુધી આવું કર્યા કરશે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં। અપુનરાવિતિમ સિદ્ધિ ગઈ નામદેવ નમો જીર્ણાણમ જીએ ભયાણમ, એ કંઈ કરે નહીં, આપણે પ્રાર્થના કરીએ તો હવે એ કંઈ ફળ ન આપે, એ આ કરતા છે તો ફળ આપે તો પાછું આવવું પડે, પણ એને કર્મ જ નથી આવવાનું, આવે ત્યાંથી અહીંયા આવવાનું કર્મ હોય તો આવે ને, કાર્બન શરીર લઈ આવે, એને કાર્બનને તેજ શરીર છે જ નહીં તો આવે કેવી રીતે, કુપોદને આવવું પડ્યું ભગવાન મહાવીર પાસેથી અહીંયા, કેમ કાર્બન શરીરમાં કર્મ રખેલું કે પાંચમા આરના જીવો અનાથ થઈ જશે, ભગવાન મહાવીર ત્યાં વાત કરતા હતા કે દુષ્યમકળમાં આવી સ્થિતિ હશે, એટલે કુપોલદોને વિકલ્પ થયો, લઘુશંકા જેટલો પ્રમાદ થયો કે અહીંયા કોઈ બતાવવાળો નહીં હોય, હું જાઉં તો બંધ પડી ગયો, કર્મ કાર્બન શરીરમાં લખાઈ ગયો, એ કર્મ લઈને આવ્યા, હવે સિદ્ધ ભગવાને કોઈ કર્મ નથી એટલે આવે કેવી રીતે, એ અકર્તા છે, આ આમ છે તો ભાવથી અકર્તા, કેમ ભક્તિનો કરતા છે માટે મારો છે એમ એ તો માનતા જ નથી, કોઈ ચોવીસીમાંથી નથી માનતા કે આ મારી ભક્તિ કરે એટલે મારો ભક્ત છે એમ, તો આ નથી માનતા, એને લખીને આપ્યું પ્રભુજીને, કહ્યું પાછળ પાછળ શું આવો છો, અંબાલાલભાઈને કહ્યું, અંબાલાલ ગાદલા ઉઠાવો, સુભગભાઈને કહ્યું, માગ માગ નહીં કરતા, અમારી પાસે માગશો તો તમને દર્શનાવણી કર્મનો બંધ પડશે અને અમે કંઈ આપવાના નથી, જ્ઞાની અન્યથા કરે નહીં। જુઠાભાઈને કહ્યું 59માં પત્રમાં, એવડા નાના પૂર્વભવે સાથે હતા પતિ પત્ની તરીકે, તોય તમને અમારા પર રાગ છે, અમે રાગ કરશું નહીં, તમે કર્યા કરો મોહ, અમે કરવાનું નથી, એટલો નિષ્ઠુર, આ દયા છે, ચારેયને આત્મા આપી દીધો બદલામાં, આ સાચી દયા, પોતે અને સામેવાળો જીવ વહેલો વહેલો ભવ ભ્રમણથી છૂટે, આ દયા, બાકી કંઈ છે જ નહીં દયા જેવું, આપણને ક્યારે સમજાય, પડમમ નાણમ તયો દયા આગમમાં લખ્યું છે, પહેલાં જ્ઞાન પછી દયા, આપણને ખબર જ નથી દયા કોને કહેવાય। ઋષિનાથ ભગવાને મરુમાતાની સામે ન જોઈને દયા કરી, શું આપ્યું બદલામાં ન જોઈને, કેવળ જ્ઞાન આપી દીધું, નેમિનાથ ભગવાને રાજેમાંથી માથા પછાડે છે ખુલ્લા જ વાળે, અષ્ટ ભવાંતર વાલી તું મુજ મંદરાવાલા, મારી સામુજ જુઓ, આ આ દોસ્તી આઠ ભવની,
નેમિનાથ ભગવાને યુટર્ન લીધો રથમાં, કે જવાબ જ નથી આપો, જવાબ જ નથી આપતા, કેટલો નિષ્ઠુર કહેવાય. શું આપ્યું બદલામાં? નેમિનાથ ભગવાન પહેલાં મોક્ષી વ્યા કે રાજુલ, આ દયા ન કહેવાય? પણ આપણે આના સિવાય ક્યાંક જોતું હોય એટલે ગડબડ થાય છે. અભેદ ધ્યાને પરિણમ્યા તેરૂપ ગુરુ રાય, એટલે પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરો કે ભગવાન મહાવીરને નમસ્કાર કરો, શ્રીમદ રાજચંદ્રને નમસ્કાર કરો, બધું સરખું જ છે, બલકે ઓળખાણ છે વધારે. પાર્શ્વનાથ ભગવાનનું આપણે એટલું જ ખબર જ ખાલી કે કમઠે ઉપસર કરેલો અને આ બાજુ ધર્ણેન્દ્ર, આ બાજુ પદ્માવતી હતા. હજી ક્યાંક બીજું કયો તો શું કહીએ આપણે? ભગવાન મહાવીરને ચંડકોશો કરડેલો, ભગવાન મહાવીરે કહ્યું બુજ ચંડકોશિક બુજ, બીજું શું ખબર આપણને? કોઈક કહેલું કહેવાનું ને આપણે? ઋષિનાથ ભગવાન એક વર્ષ ખાધું નહોતું એટલું ખબર છે, બીજું થોડુંક કોકને વધારે ખબર છે. કુપોદોને જન્મથી લઈને દેહ ત્યાગ દો બધું ખબર છે આપણને, વાંચ્યું છે, સાંભળ્યું છે, ફરી ફરીને ઘૂંટ્યું છે, તો પ્રતિતિનું કારણ બને ને, આંખો દેખાય અહેવાલ છે. ઓલમ મારે કોકનું માનવું પડે, ખોટું છે જ નહીં શાસ્ત્રમાં કાંઈ. બાહુબલી ઊભા હતા 12 મહિના, પણ આપણે 12 મિનિટ ઊભા રહી શકીએ બાહુબલીની સામે? ખાલી હાથ આમ રાખીને ઊભો રહેતો બતાડો નાટક કરવા માટે ખોટું ખોટું, તો હલી જાય કે નહીં? 12 મિનિટ ક્યાં, કુપોદોના ચિત્રપટ સામે 2 મિનિટ ઊભા રહ્યો તમે ખાલી એમ ખડગાસનમાં, તો ખબર પડે કેટલા લોચાવાળા છે મનમાં. બીજા દિવસે પ્રયોગ થાય નહીં, એ અડોલ આસનને મનમાં એક શોભતા પરમ મિત્રનો જાણે પામા યોગ યોગ. એ તો અયોગી આવા યોગ પામે ત્યારે આવું કરે, આપણે કરી શકીએ? અભેદ ધ્યાને પરિણમ્યા તેરૂપી ગુરુ રાય, આ ભક્તિ છે, આ ભક્તિનો માર્ગ આ જ છે. એ ભક્તિ માર્ગમાં મારો પ્રવેશ નથી, ભક્તિ માર્ગ પ્રવેશ નહીં કેમ, મને ભજન કેમ કરવું એ ખબર નથી તારું. આ ભગવાન છે એમ જાણી નમસ્કાર કરે એ આજ્ઞા પ્રધાની કહેવાય, પણ આ કેવળ જ્ઞાન આ ભગવાનમાં છે કે નહીં એમ જાણી જે નમસ્કાર કરે પરીક્ષા પ્રધાની કહેવાય. એટલે પહેલાં પરીક્ષા કરે કે તમે કેવળી છો, તમે જ્ઞાની છો? હા છો. પછી નમસ્કાર કરે એટલે પરીક્ષા કરીને એણે, અને આ ભગવાન છે એણે કીધું છું ભગવાન છું એમ જાણીને જે નમસ્કાર કરે આ આજ્ઞા પ્રધાની છે. તો આપણે પરીક્ષા પ્રધાની થવું જોઈએ કે આજ્ઞા પ્રધાની થવું છે? આપણામાં શક્તિ છે પરીક્ષા બુદ્ધિની, અને આગમમાં લખેલું છે આણે દમો આણે તમો, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે છે. તો આટલું સહેલું હોય તો હું ન આ આજ્ઞા લઉં? સર્વસંગ પરિત્યાગની આજ્ઞા છે, કુપોલદેવે કહ્યું છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. મારામાં એ તાકાત નથી સંસાર, યુવાવસ્થા ક્યાં, બૂઢા થઈ ગયા તોય તાકાત નથી ઘર છોડવાની. તો આ આજ્ઞા તો હું માનું, હું પરીક્ષા શા માટે કરું એની? હું આજ્ઞા પ્રધાની થઈ અને ભગવાન સમજીને નમસ્કાર કરું, મારું કામ થઈ જાય ને? મારે પરીક્ષા પ્રધાન નથી થવું, મારે આજ્ઞા પ્રધાની થવું છે. એટલે આ ભગવાન છે એમ જાણીને નમસ્કાર કરશે, અને પછી બોલશે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. એ પ્રણિપાત સ્તુતિમાં આ 6 કડીમાં 9 વાર ભગવાન છે ગુરુ, જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ આનંદ, સમજ્યો પદ નમું શ્રી ગુરુજી નહીં શ્રી સદગુરુ ભગવાન. આ પામર પર ગુરુ કર્યો અહો ઉપકાર નહીં, આ પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર. શું ગુરુચરણ કરે ધનુ આત્માથી ધવિન નહીં, શું પ્રભુચરણ કરે ધનુ આત્માથી. એ હવે આજ્ઞા પ્રધાની છે એટલે ગુરુજી બોલતો જ નથી. એ જેને આત્મસિદ્ધિ પરિણમી એટલે અંબાલાલભાઈ આત્મસિદ્ધિ કરે ત્યારે પહેલી જ ગાથેમાં એને ખબર છે કે સમજાયું શ્રી પદ્મનું સદગુરુ ભગવાન શ્રી રાજચંદ્ર, શ્રી સજાત્મ સ્વરૂપ પરમગુરુ શ્રી રાજચંદ્ર ભગવાન. બાકીનું અવસર